ચૌદમી ડિસેમ્બરના કલેક્ટર કચેરી ખાતે પ્રતિક ઉપવાસ પર બેસી વિરોધ નોંધાવશે પાલનપુર તાલુકાના ચંડેસર ગામના પડતર જમીન ખાનગી ટ્રસ્ટને ભરતા નામથી આપી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે આ મામલે ગ્રામ લોકો સાથે મળી લડી ન્યાય મેળવવા આંદોલનનો રસ્તો અપનાવવા જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ આપી છે સરકારી પડતર કલેક્ટર નામનું ચોટેલા કૌભાંડ જેવો કૌભાંડ કરાવ છે જો પગલાં નહીં લેવાય તો ચૌદ ડિસેમ્બરે ગામ લોકો કચેરી બહાર સામૂહિક ધરણા કરશે અને આ ઉપરાંત ચૌદ ડિસેમ્બરના ધરણા માટે મંજૂરી પણ મંગાઈ છે જિલ્લા કલેક્ટરને કરાયેલી અરજીમાં જણાવ્યું હતું કે ચંડીસરમાં શ્રી સરકાર પડતર જમીન ઈશ્વરી માતા ધર્માદા ખાતે ચાલતી ભરતા નામનો ઉપયોગ કરીને ઐશ્વરી માતા નામનું ટ્રસ્ટ બનાવી બે હજાર એકવીસમાં મદદની ચેરિટી કમિશનરના કર્મચારીઓની લાપરવાહીથી જિલ્લા કલેક્ટરના હુકમ વગર ટ્રસ્ટના મિલકતમાં નોંધણી કરી છે ને જેમાં પંચાયત અને સમસ્ત ગ્રામજનોની પરવાનગી વગર ધાર્મિક જગ્યા બાંધકામ કરીને પચાવી પાડી છે અને ગેરકાયદેસર કબજાની બાબત ચંડીસરના ગ્રામજનો તેમજ ચંડીસર ગ્રામ પંચાયતને જાણ કરતા વખતો વખત અરજીના માધ્યમથી જાણ કરી છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આખું પ્રકરણ ચોટીલાના હિરાસર ગામમાં બનેલ ચકચારી જમીન કમ્પાઉન્ડ છે જો પંદર દિવસમાં બાબતે સંડોવાયેલ અધિકારીઓને દંડરૂપે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સરપંચ તરીકે એક દિવસના પ્રતિક ધરણાનો કાર્યક્રમ કચેરીના પ્રાંગણમાં યોજાશે અને તેમ છતાં પ્રતિક ધરણા દ્વારા પણ કોઈ ન્યાય નહીં મળે તો આપણી કચેરીના પ્રાંગણમાં સમગ્ર ગ્રામજનો આમરણ અનશન ઉપર ઉતરશે બીજું ચૌદ તારીખે કાર્યક્રમને લઈ મામલતદાર કચેરીએ મંજૂરી પણ માંગવામાં આવી છે સાહેબ ચંડીસર ગામની અમારી ચાર સર્વે નંબર એકસો તેવીસની જમીન જે સરકારી પડતર ચાલે છે આજે અને અમે વારંવાર રજૂઆતો પણ કરી છે લેખિતમાં કરી છે મોખિકમાં કરી છે અને સોળ દસે પણ કલેક્ટર સાહેબને મળ્યા હતા અને હમણાં પણ કલેક્ટર સાહેબને ફરીથી અમે અઠ્યાવીસ અગિયાર પણ એમને પણ અમે પત્રથી લખીને આપ્યું છે અને અમે ગામજનો તમામે તમામ આ જગ્યા માટે લેવાના ચૌદ તારીખે પણ અમે ધરણા પર ચૌદ બારે પણ ધરણા પર ઉતરવાના છીએ અને આ જગ્યા ખરેખર સરકારી જમીન છે અને તેમાં ભળતું ટ્રસ્ટ બનાવી અને એક જ નાતીના અને એક જ કુટુંબના મળીને ટ્રસ્ટ બનાવ્યું છે ખરેખર ખોટું છે આ મિલકત સરકારી છે કાયદેસર તો એની કાર્યવાહી આપ કલેક્ટર સાહેબ કરે અને અમારો પણ વિવાદ પ્રાંત કલેક્ટરમાં પણ ચાલે છે અપીલ નંબર છે એકસો અગ્યાશી પબ્લિક બે હજાર ત્રેવીસ છે અને પણ જો એની કાર્યવાહી કરે એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ અને સાચો ન્યાય અમને મળે બસ એ જ મારું કહેવાનું છે મારું નામ દિલીપભાઈ રેવાજી છાપિયા છે હું ચંડીસર ગામનો છું અને ચંડીસર ગ્રામજનો પણ એના સાથે સંકળાયેલા છે આખી મિલકત સાથી રહેવાસી ચંડીસર તીતી મોટા મોટાનો હું ખેડૂત છું અમારો મુખ્ય શોર્ટની અંદર મુદ્દો એવો છે કે અમારી ઈલાકાની અંદર ઈશ્વરની માતાના ધર્માદા ખાતે ચારસો તેતાલીસ જૂના સર્વે નંબરને નવા પ્રમાણે એકસો ત્રેવીસમાં જમીન આવેલી છે જે જમીન એ સરકારી પડતર અને ગૌચરની છે જેની અંદર અમારા જ ગામના ઈસમોએ ભરત નામે ટ્રસ્ટ બનાવી અને આ જમીનને હડપ કરવા માટેનું કૃત્ય કર્યું છે એની તેના માટે અમુક એ કલેક્ટર સાહેબશ્રીને વારંવાર રજૂઆતો કરી છે છતાં પણ એનો યોગ્ય કોઈ નિકાલ કરવામાં આવતો નથી વાસ્તવની અંદર આ જમીન એ આ ટ્રસ્ટની માલિકીની નથી અને આ મંદિર પણ એ ટ્રસ્ટ ટ્રસ્ટનું નથી આ મંદિર છે એ સાર્વજનિક મંદિર છે એટલે અમારી કલેક્ટર સાહેબને એવી રજૂઆત છે કે જે આ હુકમની નોંધ કરવામાં આવી છે એ નોંધને રદ કરવામાં આવે અને જમીનને મૂળ સ્થિતિની અંદર સરકારી પડતર તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે એવી અમારી રજૂઆત છે અમારી રજૂઆત લેવામાં આવે તો આગામી તમે શું અમારી આ રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો અમે લોકોએ આગામી ચૌદ તારીખ ચૌદ બારના રોજ પાલનપુર કચેરી કલેક્ટર સાહેબની કચેરી આગળ અમને જમીનની અમે ધરણા ઉપર ઉતરવા માટેની માગણી કરેલ છે અને એ પરમિશનની પણ અમે મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરેલ છે એ પરમિશન મળ્યા મુજબ અમે એ જગ્યા ઉપર એક દિવસના પ્રતિક હડતાલ અનસન ઉપર ઉતરવાના છીએ અને છતાં પણ જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો પછી આગળનો ગોંધી જીદ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી અમારી ગ્રામજનોની રજૂઆત છે